गुड मॉर्निंग। धोरण 7 विषय विज्ञान चैप्टर 11 प्राणी अने वनस्पतिओ में वहन। प्राणी में उत्सर्जन तंत्र अने एनु हृदय कई रीते काम करे छे त्या सुधी जोयुं छे। त्यार पछी आगळ 11.3 वनस्पति में वहन। वनस्पति में केवी रीते बधा द्रव्यनुं वहन थाय छे तो के आपणे अगाउ शीखी गया छे के वनस्पति जमीनमांथी पाणी अने खनिज तत्वोनुं शोषण करे छे अने पर्ण सुधी पहोंचाड़े छे। सेना द्वारा शोषण करे छे तो के जे मूळ छे मूळ द्वारा वनस्पति जमीनमां ऊंडे सुधी एना मूळ फैलायेला होय तो ए मूळ द्वारा ए विविध जे द्रव्यो छे एनुं શોષણ કરે છે અને પર્ણ સુધી એને પહોંચાડે છે। પ્રકાશ સંશ્લેષણ દ્વારા પર્ણો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરીને ખોરાક બનાવે છે। પ્રકરણ 10માં તમે શીખી ગયા કે ખોરાક એ ઉર્જાનો સ્ત્રોત છે અને દરેક કોષ ગ્લુકોઝના તૂટવાથી ઉર્જા પ્રાપ્ત કરે છે। કોષોના આ ઉર્જાનો ઉપયોગ જૈવિક ક્રિયાઓ માટે કરે છે। આથી સજીવના દરેક કોષ પાસે ખોરાકનો જથ્થો પ્રાપ્ય હોવો જોઈએ। તમે ક્યારેય એવું વિચાર્યું છે કે પાણી અને ખનિજ તત્વ જમીનના મૂળ દ્વારા શોષાઈને પર્ણ સુધી કેવી રીતે પહોંચે છે? પર્ણ દ્વારા બનાવેલો ખોરાક એ વનસ્પતિના જુદા જુદા ભાગ સુધી કેવી રીતે પહોંચે છે? તો કે પાણી અને ખનિજ તત્વોનું વહન। પાણી કેવી રીતે વહન પામે છે અને ખનિજ તત્વ કેવી રીતે વહન પામે છે? વનસ્પતિ દ્વારા મૂળ પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે। વનસ્પતિના મૂળ છે એ જમીનમાં ઊંડે સુધી ફેલાયેલા હોય અને આ મૂળ છે એના દ્વારા જ પાણી અને ખનિજ ક્ષારોનું શું થાય છે? વહન થાય છે। મૂળ છે એ મૂળ રોમ ધરાવે છે। જો આકૃતિમાં આપેલી છે એ મૂળના આડછેદની આકૃતિ આપેલી છે। મૂળને તમે માઇક્રોસ્કોપમાં જોવ તો આવું તમને દેખાય। તો મૂળ છે એ મૂળ શું ધરાવે છે? મૂળ રોમ ધરાવે છે। મૂળ રોમ પાણી અને પાણીમાં દ્રાવ્ય જે ખનિજ ક્ષારો છે એના શોષણ માટે મૂળની સપાટીમાં તે વધારો કરે છે। જમીનમાં કણો વચ્ચે રહેલું પાણી એ મૂળ રોમના સંપર્કમાં હોય છે। મૂળ રોમ એટલે મુખ્ય મૂળ હોય એની આજુબાજુ પણ નાની નાની રચના જોવા મળે છે એને મૂળ રોમ કહે છે। તો એ મૂળ રોમ છે એ શું કરે છે? જમીનના કણો સાથે એકદમ સંપર્કમાં રહે છે અને સંપર્કમાં રહીને એની વચ્ચેનું જે પાણી છે એ પાણીને શોષી લે છે। તમે અનુમાન બાંધી શકો છો કે મૂળ દ્વારા પાણી પર્ણ સુધી કેવી રીતે પહોંચે છે? વનસ્પતિમાં કેવા પ્રકારનું પરિવહન તંત્ર આવેલું છે? બુઝોને વિચાર આવે છે કે વનસ્પતિ પાસે નળીઓ હોવી જોઈએ જેથી પાણી વનસ્પતિના તમામ ભાગમાં પહોંચી શકે, જેમ કે આપણા ઘરને પાણીનો પુરવઠો પહોંચે છે। બુઝો સાચો છે, વનસ્પતિ પાણી અને ખનિજ ક્ષારોના વહન માટે પાઇપ જેવી વાહિની ધરાવે છે। આપણે એને વનસ્પતિની પાઇપ છે એવું કહી શકીએ નહીં, એને શું કહેવાશે? વાહિની કહેવાશે। આ વાહિની ચોક્કસ પ્રકારના કોષોની બનેલી હોય છે, પ્લાસ્ટિકની વાહિનીઓ બનેલી હોય એવું હોય નહીં। શેની બનેલી છે? તો કે ચોક્કસ પ્રકારના કોષોની બનેલી છે જેને વાહક પેશી કહે છે। વિજ્ઞાનની ભાષામાં જો એને કેવું હોય તો એને શું કહેવાશે? વાહક પેશી કહેવાશે। સજીવોના કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠા થાય છે જેને પેશી કહે છે। પાણી અને ખનિજ ક્ષારોના વહન માટે વાહક પેશીને જલવાહક પેશી કહે છે। જે વાહક પેશી આવેલી છે એને શું કહીશું? જલવાહક પેશી કહીશું। જલવાહક પેશી સળંગ નળીઓનું જાળું બનાવે છે। જલવાહક પેશી છે એ શું બનાવે છે? નળીઓ બધી ભેગી કરીને એક જાળા જેવી રચના બનાવે છે જે મૂળથી પ્રકાંડ અને ડાળીઓને સાંકળે છે। મૂળથી પ્રકાંડ સુધીની જે વાહિકાઓ આવેલી છે એ બધાને ભેગા કરીને એક જાળા જેવી રચના બનાવે છે। આથી પાણીનું વહન સમગ્ર વનસ્પતિના ભાગમાં જોવા મળે છે। આથી પાણી છે એ આખા વનસ્પતિના ભાગમાં વહન પામે છે, મૂળથી લઈને પર્ણ સુધી। પહેલી તેની માતાને થોડા ઘણા સૂકા ભીંડા અને બીજા શાકભાજીને પાણીમાં મૂકતા જુએ છે। તેણીને જાણવું છે કે પાણી તેમાં કેવી રીતે પ્રવેશે છે? તમે જાણો છો કે પર્ણ શું બનાવે છે? તો કે ખોરાક બનાવે છે।
ખોરાકનું વહન વનસ્પતિના બધા ભાગોમાં થવું જોઈએ. આ પ્રક્રિયા વાહક પેશી એટલે કે અન્નવાહક પેશી દ્વારા થાય છે. આમ જલવાહક અને અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિમાં ઘટકોનું વહન થાય છે. જલવાહક પેશી છે તો જલવાહક પેશી દ્વારા પાણીનું વહન થશે. જ્યારે અન્નવાહક પેશી છે તો એ અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિના જે બીજા દ્રવ્યો છે જે જરૂરી છે વનસ્પતિને જીવન જીવવા માટે એ દ્રવ્યોનું વહન થશે. ત્યાર પછી પ્રવૃત્તિ આપેલી છે, એક મોટું બટાકું લો, બટાકાની બહારની છાલ ઉતારો, તેનો એક બાજુનો ભાગ પાયો બનાવવા માટે સપાટ કાપો. હવે તેની વિરુદ્ધ બાજુએ ઊંડી અને પોલાણવાળી ગુહા રચો. અડધા સુધી પોલાણ ખાંડના દ્રવ્યથી ભરો અને નિશાની રૂપે બટાકાની અંદરની દિવાલ પર પિન લગાવો. પછી શું કરવાનું છે, જો આકૃતિમાં બતાવ્યું છે, બટાકાને થોડી માત્રામાં પાણીથી ભરેલી ડીશમાં મૂકો. એટલી ખાતરી રાખો કે પાણીની સપાટી પિનની સપાટીથી નીચે હોય. થોડા કલાક સુધી ઉપકરણને એમ જ રાખો. એટલે બટાટું લેવાનું, બટાટાને પહેલાં વાટકીમાં મૂકી દેવાનું, પછી એમાં શું ભરવાનું, ખાંડનું દ્રાવણ ભરવાનું, અને અંદર જ્યાં સુધી દ્રાવણ ભર્યું ત્યાં સુધી પિન છે એ ત્યાં લગાવી દેવાની. પછી જે વાટકી છે એ વાટકીમાં પાણી ભરવાનું, પણ પાણી એટલું બધું નહીં ભરવાનું કે પેલી પિનવાળો ભાગ છે એ પણ ડૂબી જાય. એટલું બધું પાણી ભરવાનું નહીં, થોડું એવું પાણી ભરવાનું. તમને ખાંડના દ્રાવણની સપાટી ઊંચી થતી લાગશે. બટાટામાં પાણી કેવી રીતે અંદર જતું હશે, થોડા અંતર સુધી પાણી એક કોષથી બીજા કોષ તરફ ગતિ કરી શકે છે. આ જ રીતે પાણી જમીનમાંથી મૂળની જલવાહિની સુધી પહોંચે છે. આપણને એવું થાય કે મૂળમાં પાણી કેવી રીતે આવતું હશે, તો આવી જ રીતે પાણી છે એ જમીનમાંથી મૂળ સુધી પહોંચે છે. ત્યાર પછી છે બાષ્પોત્સર્જન. તમે ધોરણ 6માં શીખ્યા છો કે વનસ્પતિ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પુષ્કળ પ્રમાણમાં પાણી મુક્ત કરે છે. વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે. શોષાયેલું બધું પાણી વનસ્પતિ દ્વારા વપરાતું નથી. બાષ્પસર્જનની ક્રિયા દ્વારા પર્ણમાં આવેલા પર્ણરંધ્ર છે એ પાણી બાષ્પ સ્વરૂપે બહાર કાઢે છે. બધું પાણી છે બાષ્પસર્જન કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વપરાતું નથી. જે વધારાનું પાણી છે એ પર્ણરંધ્ર દ્વારા વનસ્પતિના પર્ણમાં જે પર્ણરંધ્ર આવેલા છે એ પર્ણરંધ્ર દ્વારા બાષ્પ સ્વરૂપે પાણી ક્યાં નીકળે છે, તો કે પર્ણની બહાર નીકળે છે. પર્ણ દ્વારા પાણીનું બાષ્પીભવન એ ચૂષક પુલ એટલે કે બક નળી દ્વારા થાય છે. જે રીતે તમે સ્ત્રો દ્વારા પાણી ચૂસો છો એવી રીતે આ ચૂષક પુલ છે એના દ્વારા પાણીનું શોષણ થતું હશે. જે પાણીને ખૂબ જ ઊંચાઈ સુધી ઊંચા વૃક્ષોમાં પહોંચાડે છે. નાના નાના વૃક્ષો આવીને પાણી મળતું હોય એવું નથી. પાણીના જે પાણી છે એ ચૂષક પુલ દ્વારા ઊંચા સૌથી ઊંચા વૃક્ષ છે ત્યાંની ટોચ સુધી પણ પહોંચતું હોય છે. અને બાષ્પોત્સર્જનથી જ વનસ્પતિ ઠંડક પ્રાપ્ત કરે છે. આપણે પણ બાષ્પોત્સર્જનની જે પ્રક્રિયા છે વનસ્પતિની, એના દ્વારા જ આપણે ઝાડ નીચે ઊભા રહીએ તો આપણને ઠંડક લાગે છે. અહીંયા પાઠ પૂરો. આપણે પાઠમાં શું શીખ્યા, તો કે મોટાભાગના પ્રાણીઓમાં રુધિર વહે છે જેના દ્વારા શરીરના વિવિધ ભાગોમાં ખોરાક અને ઓક્સિજન વિવિધ કોષો સુધી પહોંચે છે. ઉત્સર્જન માટે તે વિવિધ ભાગમાંથી ઉત્સર્ગ દ્રવ્યો પણ લાવે છે. રુધિરાભિસરણ તંત્ર હૃદય અને રુધિરવાહિની ધરાવે છે. માણસમાં રુધિર ધમની અને શિરા દ્વારા વહન પામે છે. અને હૃદય કેના તરીકે કાર્ય કરે છે, તો કે પંપ તરીકે કાર્ય કરે છે. રુધિર રુધિરરસ શ્વેતકણ રક્તકણ અને ત્રાક કણિકાઓ ધરાવે છે. રુધિર તેમાં જોવા મળતા લાલ રંગના રંજક દ્રવ્ય હિમોગ્લોબિનને કારણે આપણને કેવા રંગનું જોવા મળે છે, તો કે લાલ રંગનું જોવા મળે છે. એક પુખ્ત વ્યક્તિની હૃદય એક મિનિટમાં આશરે 70-80 વાર ધબકે છે. પુખ્ત વ્યક્તિ હોય તો, બાળક હોય કે વૃદ્ધ હોય, તો એમાં આટલા ધબકારા નિયમિત હોય નહીં, જેને ધબકારાનો દર કહે છે. ધમની હૃદયમાંથી રુધિર શુદ્ધ રુધિર છે અને શરીરના બીજા ભાગો સુધી લઈ જાય છે. શિરા રુધિર જે ઓક્સિજન વિહીન હોય એટલે કે કાર્બન ડાયોક્સાઇડ હાજર હોય
એવું અશુદ્ધ રુધિર છે અને શરીરના બીજા વિવિધ ભાગમાંથી પાછું ફેફસા સુધી અથવા તો હૃદય સુધી લાવે છે. શરીરમાંથી નકામા કચરા છે એને બહાર કાઢવાની ક્રિયા છે એ ઉત્સર્જન તરીકે ઓળખાય છે. માણસનું ઉત્સર્જન તંત્ર છે એ બે મૂત્રપિંડ, બે મૂત્રવાહિની, એક મૂત્રાશય અને એક મૂત્રમાર્ગ ધરાવે છે. પરસેવા તરીકે મનુષ્ય કે પ્રાણીઓ છે ક્ષાર અને યુરિયા પાણી સાથે નિકાલ પામે છે. પરસેવો છે એમાં ક્ષાર હોય, યુરિયા હોય અને પાણી હોય છે, બરાબર. ત્યાર પછી માછલીઓ છે અમોનિયા જેવા ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ સીધો પાણીમાં જ કરે છે અને પાણીમાં એ દ્રાવ્ય થાય છે. પક્ષીઓ, જીવજંતુ, ગરોળી અર્ધઘન સ્વરૂપે યુરિક એસિડનો ત્યાગ કરે છે. પાણી અને ખનિજ દ્રવ્ય જે વનસ્પતિ છે વનસ્પતિમાં મૂળ દ્વારા શોષાય છે. વનસ્પતિ બધા ભાગોમાં જલવાહક પેશી દ્વારા પાણી સાથે પોષક તત્વોને પણ વહન પમાડે છે. વનસ્પતિના બધા ભાગમાં ખોરાકનું વહન અન્નવાહક પેશી દ્વારા, જ્યારે પાણીનું વહન જલવાહક પેશી દ્વારા થાય છે. બાષ્પસર્જનની પ્રક્રિયા દ્વારા પર્ણરંધ્રમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણીનો બાષ્પ સ્વરૂપે નિકાલ થાય છે. બાષ્પસર્જન એક પ્રકારનું બળ છે જે જમીનમાંથી શોષાયેલું પાણી ખેંચે છે અને પ્રકાંડ તથા પર્ણ સુધી અથવા તો વનસ્પતિની ટોચ સુધી એને પહોંચાડે છે. અહીંયા ચેપ્ટર 11 છે એ પૂરું થાય છે. એનું સ્વાધ્યાય નેક્સ્ટ લેક્ચરમાં લખાવીશ. થેન્ક યુ.